हेलो स्टूडेंट्स गुड मॉर्निंग टुडे वी आर गोइंग टू टीच रीड सिक्स एनेक ऑफ द ग्रेट विद्यार्थी मित्रों एनेक ऑफ द ग्रेट अः एनेक डॉट्स एट तो टचुकड़ा प्रसंगों द ग्रेट એટલે કે મહાન લોકોના ટચુકડા પ્રસંગોની વાત અહીંયા કરવામાં આવી છે આ પાઠની અંદર સુંદર સંદેશ આપવામાં આવ્યો છે કે નાની નાની બાબતોમાં કેવી મહાનતા અને મહત્વની બાબત બની જાય છે આ પાઠમાં મહાપુરુષોના ટચુકડા પ્રસંગોની વાત કરવામાં આવી છે પહેલો પ્રસંગ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો ઇન્દિરા ગાંધી તેમની બીમાર માતાની ખબર કાઢવા માટે શાંતિ નિકેતનથી જઈ રહ્યા હતા ત્યારે શાંતિ નિકેતનની સ્થાપના રવિન્દ્રનાથ ટાગોરે કરી વિદ્યાર્થી મિત્રો જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દેવ તો રવિન્દ્રનાથ ટાગોર જે શાંતિ નિકેતનના ઓનર કહેવાય ત્યાંથી ઇન્દિરા ગાંધી જઈ રહ્યા હતા એમને માતાની ખબર કાઢવા માટે ત્યારે ટાગોરે સૂચવ્યું કે અલ્હાબાદ સુધી એક અધ્યાપકે એમની સાથે જવું જોઈએ શાંતિ નિકેતન એક મોટી સંસ્થા અને એમાં જે અધ્યાપક હશે કોઈ સર હશે કોઈકને એવું કહે છે કે કોઈક એક સર એમની સાથે જવું જોઈએ આપણા ઘરે મહેમાન આવે તો આપણે એને ઝાપા સુધી વળાવવા જતા હોઈએ છીએ તો અમુક સ્ટેશન દૂર હોય તો અમુક સ્ટેશન સુધી મૂકવા પણ જતા હોઈએ છીએ ત્યારે ઇન્દિરા ગાંધીએ ના પાડી હતી અને કહ્યું હતું કે તેમના પિતાએ તેમને એકલા મુસાફરી કરવાની તાલીમ આપી છે બીજો પ્રસંગ એવો છે વિદ્યાર્થી મિત્રો કે એ પ્રસંગમાં ગાંધીજી જે ચાલુ ડબ્બા ચાલુ ગાડીમાં જતા હોય છે ત્યારે એ ડબ્બાના બાણા પાસે ઊભા હતા અને તેમનું એક સેન્ડલ સરકી પડે છે અને તરત જ બીજું સેન્ડલ પણ ત્યાં સરકાવી દે છે અને એવું કહે છે કે કોઈ ગરીબને મળશે તો એ સેન્ડલની જોડી વાપરશે ત્રીજો પ્રસંગ વિદ્યાર્થી મિત્રો એવો છે કે અમેરિકામાં એક પિતા નાની બાળકીને લઈને રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનને જોવા માટે વ્હાઇટ હાઉસમાં લઈ ગયા આ નાની બાળકીને લિંકને પોતાના ઘૂંટણ ઉપર બેસાડી મજાની વાતો કરી અને નાની બાળકીએ પોતાના પિતા તરફ આશ્ચર્ય સહિત આનંદ સાથે વાત કરે અરે પપ્પા આ તો જરા પણ કદરૂપા નથી એટલે કે રૂપાળા છે ચોથા પ્રસંગમાં એક વાત કરવામાં આવી છે આંધળી છોકરીની આંધળી જે છોકરી હોય છે એ ચાંદનીનું જે દ્રશ્ય હોય છે સૌંદર્ય હોય છે શરદ પૂનમની રાત કહીએ તો એનું જે સૌંદર્ય હોય એ નિહાળી શકતી નથી તો એક સંગીતકાર એ ચાંદની રાતની પ્રતીતિ કરાવવા માંગતો હતો તેથી એ સંગીતને એક ઉત્કૃષ્ટ તર્જનું સર્જન કરે છે અને સંગીતકાર બીજો કોઈ નહીં બીથોવન અને એણે જે સંગીતનું જે સર્જન કર્યું સુંદર તર્જનું જે સર્જન કર્યું એ સોનાતા તરીકે ઓળખ પામ્યું પ્રસંગમાં ભગવાન બુદ્ધ એક માણસ એમને ખૂબ મૂન લીઠ સોના ખુબ જુદ એને પૂછે છે જો કોઈ માણસે બીજા માણસને ભેટ આપી હોય પણ એ સામેવાળો વાળો વ્યક્તિ એ ભેટ ના સ્વીકારે તો એ ભેટ કોની કહેવાય તો એ આપનારની ની જ કેવાય ને વિદ્યાર્થી મિત્રો પેલા માણસે કહ્યું જેણે ભેટ આપી હોય તેની જ ને એટલે બુદ્ધે કહ્યું તો પછી હું તારી ગાળોનો અસ્વીકાર કરું છું માટે તું એ તારી ગાળો સાચવીને રાખવા હું તને વિનંતી કરું છું વિદ્યાર્થી મિત્રો નાનકડા પ્રસંગ આપ્યા છે રીડ સાથે અભ્યાસ કરીશું ચાલો રીડ કરીએ વિદ્યાર્થી મિત્રો એન એક ડોટ્સ ઓફ ધ ગ્રેટ મહાન લોકોના રમુજી ટચુકડા જે પ્રસંગોની વાત કરવામાં આવી છે ટચુકડા પ્રસંગોની વાત મહાપુરુષોના ટચુકડા પ્રસંગો વેન ઇન્દિરા નેહરુ વોઝ લિવિંગ શાંતિ નિકેતન ટુ લુક આફ્ટર હર શીખ મધર લુક આફ્ટર કાળજી રાખવી શીખ એટલે માધુ જ્યારે ઇન્દિરા નેહરુ તેમની બીમાર માતાની ખબર કાઢવા માટે શાંતિ નિકેતનથી જઈ રહ્યા હતા રવિન્દ્રનાથ ટાગોર સજેસ્ટેડ ધેટ વન ઓફ ધ પ્રોફેસર શૂડ અકંપની હર ટુ અલ્હાબાદ ત્યારે રવિન્દ્રનાથ ટાગોરે એમને સૂચવ્યું સજેસ્ટ કર્યું કે અલ્હાબાદ સુધી એક અધ્યાપકે એમની સાથે જવું જોઈએ નો ઇન્દિરા રિપ્લાયડ ઇન્દિરા ગાંધીએ વળતો જવાબ આપ્યો કોઈએ નથી આવવાનું માય ફાધર હેઝ ટ્રેન મી ટુ ટ્રાવેલ અલોન અલોન એટલે એકલા મારા પિતાજીએ મને એકલા મુસાફરી કરવાની તાલીમ આપી છે પહેલો પ્રસંગ જોયો વિદ્યાર્થી મિત્રો બીજો પ્રસંગ જોઈએ વાઇલ હી વો સ્ટેન્ડિંગ ઇન ધ ડોરવે જ્યારે તેઓ ડોર વે એટલે કે બારણા ઊભા હતા ઓફ ધ રેલવે કેરેજ ચાલતી ચાલતી ગાડીના ડબ્બાના મુણા પાસે તેઓ ઊભા હતા ત્યારે કોણ નામ નથી આપ્યું જુઓ બાજુમાં ફોટો આપ્યો છે ગાંધીજી વન ઓફ મહાત્મા ગાંધીઝ સેન્ડલ સ્લીપ્ડ એન્ડ ફેલ્ડ ઓફ અને એ જ સમયે તેમનું એક સેન્ડલ સરક્યું અને નીચે પડી ગયું હી હિપર્ટલી એટલે ઇમિડિયેટલી તરત જ પુસ્ટ ઓફ ધ અધર સેન્ડલ એન્ડ શેડ એમણે બીજું પણ સેન્ડલ હડસેલી દીધું ધક્કો મારી દીધો પગમાંથી કાઢી નાખ્યું અને કહ્યું ધ પુવર મેન જે ગરીબ માણસ જે હશે વિલ નાવ હેવ એ પેર ટુ યુઝ અને તેને આ જોડી કહે છે વાપરવા મળશે એક સેન્ડલ પડી ગયું વિદ્યાર્થી મિત્રો સરકી ગયું તો ગાંધીજીએ બીજું સેન્ડલ પણ તૈયારીમાં કાઢી નાખ્યું અને કોઈ ગરીબ માણસને જો આ સેન્ડલની જોડી મળશે તો તે વાપરશે એવું ગાંધીજીએ કહ્યું વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો નેક્સ્ટ ત્રીજો પ્રસંગની વાત કરી છે અબ્રાહમ લિંકન ધ પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા હેડ ગ્રેટ લવ ફોર ચિલ્ડ્રન અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન ને બાળકો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો અને એ કહે છે બાળકોને ખૂબ જ ચાહતા હતા અ લિટલ ગર્લ વોઝ ટેકન બાય હર ફાધર ટુ સી ધ પ્રેસિડન્ટ એટ ધ વ્હાઇટ હાઉસ એક નાની બાળકીને તેના પિતા રાષ્ટ્રપ્રમુખને જોવા માટે વ્હાઈટ હાઉસમાં કહે છે લઈ ગયા લિંકન ટુક હર અપોન હિઝ ની એન્ડ હેડ એ વાત કરવી વિદ્યાર્થી મિત્રો અબ્રાહમ લિંકને એ બાળકીને પોતાના ઘૂટણ ઉપર જે બાળકી છે તેના પિતા તરફ વળી ધ ગર્લ એક્સક્મ્ડ આશ્ચર્ય સાથે ઓરે પપ્પા હી ઇઝન્ટ અગલી એટ આ તો જરાય કદરૂપા નથી ને હી ઇઝ જસ્ટ બ્યુટિફુલ આ ખરેખર રૂપાળા છે વિદ્યાર્થી મિત્રો આ ત્રણ જે મહાપુરુષોની જે વા મહાપુરુષોની જે વાત કરી એ કે એના જે ટચુકડા પ્રસંગોની જે વાત કરી આપણે જોયા નેક્સ્ટ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો There was a blind girl, એક આંધળી છોકરી હતી.

અને ઘાસ ઉપરના રૂપેરી પ્રકાશને પણ જોઈ શકતી નથી તેનાથી વંચિત રહેતી હતી મિસ કરતી હતી કુડ નોટ ધ ધ ઓફ મિલ્કી વ્હાઇટ ઇન સ્કાય આકાશના દૂધિયા રંગની વિશ્વ રીતે કલ્પના પણ કરી શકતી ન હતી કમ્પોઝર મ્યુઝિક મેકર જેને કહેવાય સંગીતકાર વોન્ટેડ ટુ મેક ધ બ્લાઇન્ડ ગર્લ સી એન્ડ ફિલ એ મૂનલાઇટ નાઇટ એક સંગીતકારે આ આંધળી છોકરીને ચાંદની રાતની પ્રતિતિ કરાવવા માગતો હતો એને એવું લાગવું જોઈએ કે ચાંદની રાત કેવી હોય તે તેને બતાવવા માંગતો હતો સો હી ક્રિએટેડ એ બ્યુટિફુલ પીસ ઓફ મ્યુઝિક વિચ ઇઝ નાવ એ માસ્ટર પીસ અને તેથી તેણે સંગીતના એક સુંદર તર્જની તર્જનું સર્જન કર્યું એક એવા અવાજનું તર્જનું સર્જન કર્યું અને એ કહે છે નાવ અ માસ્ટરપીસ અત્યારે તે ઉત્કૃષ્ટ સર્જન ગણાય છે ધ કમ્પોઝર વોઝ વિથ એન્ડ ધ પીસ ઓફ મ્યુઝિક અને સંગીતનું જે સુંદર તર્જ હતું તર્જ તર્જનું જે એણે સર્જન કર્યું હતું તે હી ક્રિએટેડ ઇઝ ધ વેલ નોન મૂલની મૂનલિટ સોનાટા વિદ્યાર્થી મિત્રો આ જે કમ્પોઝર છે એ વિથોવન છે અને તેણે સંગીતની જે સુંદર તજનું તેણે જે સર્જન કર્યું હતું તે પ્રખ્યાત છે મૂનલીટ સોનાટા તરીકે નેક્સ્ટ આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો વન ડે બુદ્ધા વોઝ કન્ફ્રન્ટેડ એટલે મેટ બાય અ મેન હુ પોડ અબ્યુઝ ઓન હિમ એક દિવસ ભગવાન બુદ્ધ ને એવા માણસનો ભેટો થયો એવા માણસને મળ્યા કે જે તેમને સખત ગાળો બોલતો હતો સખત ગાળો આપી પોર એબ્યુઝ એટલે સ્પોક ખોટી ખોટી ભગવાન બુદ્ધ ને ગાળો બોલી બોલે એવા માણસનો એમને ભેટો થયો એવા કોઈક માણસે એમને સખત ભગવાન બુદ્ધ ને ગાળો ભાંડી બુદ્ધા આસ્ક્ડ હિમ ભગવાન બુદ્ધે તેને પૂછ્યું

અહીંયા ભગવાન બુદ્ધે એવું કીધું કોઈ વ્યક્તિ સામેવાળી વ્યક્તિને ભેટ આપે છે સામેવાળી વ્યક્તિ એનો અસ્વીકાર કરે છે તો એ ભેટ કોની માલિકીની ગણાય ટુ ધ વન હુ ઓફર ઇટ જેણે ભેટ આપી હોય તેની માલિકીની જેના હાથમાં ભેટ હોય જે ભેટ આપવા માગતો હોય તેની માલિકીની ભેટ ગણાય બુદ્ધા કન્ટિન્યુડ ભગવાન બુદ્ધે બોલવાનું ચાલુ રાખ્યું ધેન પછી આઈ ડિકલાઇન ટુ એક્સેપુ કીપ ઇટ ફોર યોર સેલ્ફ તો પછી હું તારી ગાળોનો અસ્વીકાર સાચવી રાખવા વિનંતી કરું છું તો વિદ્યાર્થી મિત્રો આ સરસ એવી વાત અહીંયા કરવામાં આવી છે મહાપુરુષોના ટચુકડા પ્રસંગોમાં વિડીયોને ધ્યાનથી જોશો સમજશો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નહીં કરી તો સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઇક અને શેર જરૂર કરશો ફરી મળીએ ત્યાં સુધી ગુડ બાય ટેક કેર